મારા નાના નાના ફૂલકાઓ, મજામાં છો ને? તબિયત સારી છે ને તમારી? બાળકો, તમને ખબર છે ને, નવું વર્ષ આવી ગયું. ઓકે, અને નવા વર્ષનો પહેલો તહેવાર એટલે કે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ. ઓકે, એમાં આપણે શું કરીએ છીએ? પતંગ ચગાવીએ છીએ ને, અને તમને બધાને તો પતંગ ચગાવવી ગમે જ છે, ગમે છે ને? ઓકે બાળકો, તમે પતંગ ચગાવો, રમો, ખાઓ, પીઓ, તલની ચક્કી ખાઓ, સીંગની ચિક્કી ખાઓ, કે ઊંધિયું ખાઓ, પતંગ ચગાવો, કંઈ પણ કરો, પણ એની સાથે સાથે શું? અભ્યાસ ચાલુ જ રાખવાનો છે. ઓકે, ચલો હવે આપણે શરૂઆત કરીએ. બાળકો, આજે આપણે જે અનુસ્વારના શબ્દો ભણેલા ને, આજે આપણે તેનો પાઠ, કેવી રીતે રીડિંગ કરાય, કેવી રીતે બોલાય અને તેની એક્સરસાઇઝ જોઈશું. ઓકે, અનુસ્વાર એટલે કે અમની માત્રા, ખબર છે ને? ઓકે, જુઓ આ છે અનુસ્વાર, એટલે કે કોઈ પણ અક્ષર ઉપર બિંદી લગાવીએ છીએ ને, તે અમની માત્રા. ઓકે, હવે આ શું છે? ઉપર હ, હ પ્લસ બિંદી કરેલી છે, જુઓ દેખાય છે, હ પ્લસ બિંદી, તો શું થઈ ગયું? હમ, પેલા હ છે પછી બિંદી, હ અને બિંદી મળી જાય તો હમ થઈ જાય, હમ, તો હમસ. પછી આ છે ત ઉપર બિંદી, તો તંગ, તો પતંગ થયું ને. આ છે અ ઉપર બિંદી છે, જુઓ તો અંતર, અહીંયા મ ઉપર બિંદી છે તો મંતર, અહીંયા જ ઉપર બિંદી છે તો જંતર. ઓકે, તો અંતર, મંતર, જંતર, શું છે? અંતર, મંતર, જંતર. હું જાણું છું મંતર. હું ઉપર બિંદી છે તો હું જાણું છું મંતર, શું છે? મંતર. ઉંદર ઉપર બિંદી છે, ઉંદર બને છછુંદર, ઉંદર શું બને? છછુંદર. કંકણ બને કંકર, આમાં શું છે? ક ઉપર બિંદી છે. ઓકે, શું છે? ક ઉપર બિંદી, કંકણ, કંકર. પાંખ બને આંખ, પા ઉપર બિંદી, તો પાંખ, પાંખ બને આ ઉપર બિંદી, આ, તો આંખ. પછી પતંગ અને પલંગ, ત ઉપર બિંદી છે, અહીંયા લ ઉપર બિંદી છે, તો પતંગ બને પલંગ. ઓકે, આપણે રીડિંગ કરી દીધું બાળકો, ચલો એકવાર ફરી જોઈ લઈએ. અંતર, મંતર, જંતર, હું જાણું છું મંતર, ઉંદર બને છછુંદર, કંકણ બને કંકર, પાંખ અને આંખ, પતંગ બને પલંગ. આ શું છે? અંતર, મંતર, જંતર એટલે કે જાદુવાળું છે. ઉંદર શું બની જાય? છછુંદર. કંકર, કંકર. પાંખ, આંખ બની જાય. પતંગ, પલંગ બની જાય. ઓકે, હવે જુઓ, ચિત્રો ઓળખો અને વાંચો. પહેલા આપણે ચિત્ર ઓળખવાના છે, પછી શબ્દો વાંચવાના છે. આ પહેલું ચિત્ર શું છે? હંસ, હ ઉપર બિંદી અને સ, હંસ. પછી બીજું ચિત્ર જોયું બાળકો, શું છે? સંત, કોઈ સંત વ્યક્તિનું આ ચિત્ર છે, દેખાય છે, સંત. પછી આ શું છે? ત્રીજું ચિત્ર તમને ખબર પડી ગઈ હશે, પંખો, શું છે આ? પંખો. હવે નીચે જુઓ, અંજીર, અંજીર નું ચિત્ર છે ને, તમને ભાવે છે અંજીર? હાલ ઠંડીની ઋતુ છે, તમારે અંજીર ખાવાના. પછી આ શું છે? ઉંદર, અને આ છે ઘણ. ઓકે, પહેલું ચિત્ર હંસ, પછી સંત, પછી પંખો, પછી અંજીર, પછી ઉંદર, અને પછી ઘંટ. શાળામાં ઘંટ વાગે ને, રિસેસ પડે, પીરિયડ બદલાય, તો કેવો ઘંટ વાગે? એવી રીતે ઘંટ. હવે જુઓ, યોગ્ય અક્ષર પર અનુસ્વાર કરી શબ્દ પૂર્ણ કરો અને સામે લખો. હવે આ છે જગલ, જગલ, આવું થાય કઈ શબ્દ બને છે જગલ? હવે તમે ક
કયા અક્ષર ઉપર આપણે અનુસ્વાર એટલે કે બિંદી લગાવીશું તો આ શબ્દ બનશે? તો જો આપણે ટ્રાય કરીએ, પહેલો છે જ, જ ઉપર બિંદી લગાવીને જોઈએ, તો જ ઉપર બિંદી લગાવીને તો જંગ જંગ થઈ જશે, જંગલ થાય, જંગલ, હા થાય છે, જંગલ થાય છે ને, ઓકે. પછી આ છે વાદરો, તો આપણે જોઈએ વા ઉપર બિંદી લગાવીને જોઈએ, વાંદરો વાંદરો થયું ને. પછી આ છે પદર, તો જોઈએ પ ઉપર બિંદી લગાવીને, પંદર થાય છે ને બાળકો, પંદર એટલે કે 15, 15 ને ગુજરાતીમાં 15 કહેવાય. આ છે ચાંદી, ચાંદી કઈ થાય, પર ચા ઉપર બિંદી લગાવીએ તો ચાંદી, શું છે આ, ચાંદી. પછી આ ચંદન, ચંદન કઈ થાય, પણ આપણે બિંદી લગાવીને જોઈએ ચંદન, બને છે ને શબ્દ. પછી આ છે બગલો, બા ઉપર બિંદી લગાવીએ તો બંગલો, ઓકે. હવે જુઓ, ચિત્રો ઓળખો, શબ્દો વાંચો અને યોગ્ય શબ્દ ફરતે શું સર્કલ કરો. આ શેનું ચિત્ર છે, હંસ છે, બગલો છે કે બતક છે? હંસ, શું છે આ, હંસ. હવે આ ઉપર છે ઈંડાનું ચિત્ર છે, તો ઈંડું લખાય કેવી રીતે, આવી રીતે બાળકો, ઓકે. ઈડુ, પેલા ઈડુ છે પણ ઈડુ ને ઈંડુ. આ છે, આ શેનું ચિત્ર છે, ચંપો, પંખો કે ચંદો? તો આ છે પંખો. પછી આ શું છે, ઘંટ, પછી પેલો ઘંટ અને આ ઘંટ લખેલું છે, તો કે શું છે આ, ઘંટ, આવી રીતે લખાય. પછી આ ચંપલ, ચંદન કે ચપ્પલ? તો ચંપલ. ઉંદર, છચુંદર કે ઇંદર? તો ઉંદર, ઓકે. ખાલી જગ્યા પૂરો અને લખો. હવે શું હતું પાઠમાં યાદ આવ્યું, હું જાણું છું, શું જાણું છું, એના પછી શું હતું, મંતર, હું જાણું છું મંતર. પાક બને, પાક શું બની જતું હતું, આગ. કંકણ બને કંકર, ઓકે. હવે જોઈ લો તમારું હોમવર્ક, પેજ નંબર 41, 42 એન્ડ 43, તમારે રીડિંગ કરીને શું કરવાનું છે, લખવાનું છે, ઓકે બાળકો. ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, બાય.